રાજ્યમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, તેથી રાજ્યના તમામ મોટા ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોનાની સ્થિતિ કાબૂમાં આવતા કોવિડ-19ની ગાઈડલાઈન સાથે આવતીકાલ તારીખ 11થી આ ધાર્મિક સ્થળ અને મંદિરો ભક્તો માટે ખુલશે. જોકે મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિકો માટે ખુલી જશે. દ્વારકા મંદિર પણ 11મીથી ખુલી જશે. રાજ્યનું સૌથી મોટું દેવસ્થાન અંબાજી મંદિર 57 દિવસ બંધ રહ્યા બાદ 12 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રખાશે. જોકે માતાજીના દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહીં દેવાય, તેના બદલે ચાલતા ચાલતા જ દર્શન કરવા પડશે. જ્યારે પાવાગઢ મંદિર 11 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે. એ જ રીતે ચોટીલાના ચામુંડા માતાજીનું મંદિર પણ 11 જૂનથી દર્શનાર્થે ખુલ્લું મુકાશે. સવાર સાંજની આરતીમાં પણ ભક્તોને પ્રવેશ નહીં મળે. કચ્છમાં પણ માતાના મઢનું આશાપુરી માતાજીનું મંદિર 11મીથી ખુલશે. ભાવનગરના ખોડિયાર મંદિર 11મીથી ખુલશે, જ્યારે બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર 15મી પછી ખુલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર પણ તારીખ 11મીથી શરૂ થશે. આમ રાજ્યના મોટાભાગના તમામ મંદિરો આવતીકાલથી ખુલી જશે અને ભક્તો દર્શનનો લહાવો લઈ શકશે. વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર મંદિરના દ્વાર પણ ભાવિક ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવનાર છે. સાળંગપુર મંદિરમાં ભક્તો હવે 11 જૂનથી દર્શન કરી શકશે. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. વિશ્વ પ્રસિદ્ધ શ્રી સાળંગપુર ધામ હનુમાનજી મહારાજનું મંદિર 11 જૂનથી સરકારશ્રીની નવી ગાઈડલાઈન પ્રમાણે યથાવત શરૂ થશે. ભાવિક ભક્તો દર્શનનો લાભ લઈ શકશે, ધર્મશાળા તેમજ પૂજાપાઠ વિધિનો પણ લાભ લઈ શકશે અને આરતીની અંદર પ્રવેશ નિષેધ રહેશે. એ સિવાયની તમામ અહીંયા દર્શનાર્થી માટે યાત્રાળુઓ માટે બધી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણભંજન. શ્રી ચામુંડા માતા ડુંગર ટ્રસ્ટ દ્વારા અગાઉ કોરોના જેવી મહામારીને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ માટે જે દર્શન બંધ રાખવામાં આવ્યા હતા તે હાલ 11/6/2021ના રોજ દર્શનાર્થીઓ માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે, જે દરેક ભક્તજનોએ ખાસ નોંધ લેવી. દર્શનનો સમય સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધીનો રહેશે. દરેક ભક્તજનોને ખાસ સૂચના અને અમારી નમ્ર વિનંતી, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરો, જે દરેક ભક્તજનોએ ખાસ નોંધ લેવી. આપણે ખોલવા જઈ રહ્યા છે, આ માટે તંત્ર છે એ સંપૂર્ણ રીતે સજ્જ છે. ખાસ કરીને વાત કરીએ તો મંદિરની અંદર 50 લોકો જ વધુમાં વધુ જઈ શકશે. એ સિવાયનો લોકો છે બહાર જે કતાર છે એના અંદર ઊભા રહેશે અને ક્રમશઃ તેમના વારા પ્રમાણે લોકો અંદર જશે. આરતી છે ચાલુ રહેશે, આરતીની અંદર લોકો પણ જઈ શકશે પણ કોઈ લોકો એની અંદર ઊભા નહીં રહી શકે. પ્રદક્ષિણા છે આપણે બંધ રાખેલી છે. ધજાની અંદર જે 20 લોકોની મર્યાદામાં લોકો જઈ શકે છે તેઓ જઈ શકશે, પરંતુ ધજાની પરિક્રમાની અંદર માત્ર 5 લોકો જ લાભ લઈ શકશે. મોક્ષદ્વાર અને સ્વર્ગદ્વાર જે બંને દ્વાર છે, બંને દ્વારથી લોકો છે એન્ટ્રી કરી શકશે. ખાસ કરીને મંદિરની અંદરનો જે ભાગ છે ત્યાં કોઈ લોકો બેસી નહીં શકે. દર્શન કરીને લોકો તાત્કાલિક બહાર નીકળી જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે. શનિ રવિ પૂનમ અને અમાસના દિવસો છે એની અંદર વધારે ટ્રાફિક થતો હોય છે, આ દિવસે ખાસ વધારે બંદોબસ્ત કરી અને સુચારુ રીતે લોકો દર્શન કરી શકે તેવી વ્યવસ્થાનું આયોજન કરેલું છે. કોરોનાની જે ગાઈડલાઈન છે એ મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એ લોકોએ ખાસ પાલન કરવાનું રહેશે. આપના માધ્યમથી લોકોને નમ્ર અપીલ છે કે જે દ્વારકાધીશ.org અમારી વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન દર્શન ચાલુ છે, તો વધુમાં વધુ લોકો એ દર્શનનો લાભ લે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.